કેમ છો વિદ્યાર્થી મિત્રો? બધા મજામાં ને? હું પણ મજામાં છું. તો ચાલો તમને થોડા પ્રશ્નો પૂછું, તમે મને એના બરાબર જવાબ આપજો. ચાલો ધ્યાનથી સાંભળો. આપણો દેશ આઝાદ કરાવવામાં કોનો કોનો મહત્વનો ફાળો હતો? શું કહ્યું? જરા મોટેથી કહો. ભગતસિંહ. બીજું કંઈ? જવાહરલાલ નહેરુ. બરાબર છે. બીજું કંઈ? કોણ બોલ્યું? હા, બિલકુલ સાચું. આપણો દેશ આઝાદ કરાવવામાં ગાંધીજીનો મહત્વનો ફાળો છે. તેમણે ઘણા બધા સત્યાગ્રહ કર્યા હતા. તેઓ સત્ય અને અહિંસાના ઉપાસક હતા. સત્ય અને અહિંસા તો ગાંધીજીનો શ્વાસ હતો. વહાલા વિદ્યાર્થીઓ, તમને જાણીને આશ્ચર્ય થશે કે ગાંધીજીએ એક પણ શસ્ત્રનો ઉપયોગ કર્યા વગર આપણા દેશને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ કર્યો હતો. છે ને નવાઈની વાત? સત્ય અને અહિંસા જ તેમના ઉત્તમ શસ્ત્રો હતા. સત્યમાં તો ખૂબ જ તાકાત હોય છે. તમે જ્યારે સત્યને વળગી રહો છો ત્યારે ભગવાન પણ તમને સાથ આપે છે. ગાંધીજી સત્ય બોલવા માટે રાજા હરિશ્ચંદ્ર અને પાશ્ચાત્ય લેખક ટોલ્સ્ટોયથી પ્રભાવિત થયેલા. તેમણે પોતાનું આખું જીવન દેશ માટે સમર્પિત કરી દીધું. આવી મહાન વ્યક્તિ એટલે મહાત્મા ગાંધી. તેમના જીવન વિશે જાણવા મળે તો તમને મજા પડે, ખરી વાત ને? તમારે તેમના જીવન વિશે જાણવું છે? તો આજે આપણે તેમની આત્મકથાનો એક ભાગ હાઈસ્કૂલમાં ભણવાનો છે. હા, આજે આપણે ધોરણ 7 સત્ર 2 એકમ 12 હાઈસ્કૂલમાંનો અભ્યાસ કરીશું. ગયા અંકમાં તમે કયો એકમ ભણ્યા હતા? હા, ગયા અંકમાં આપણે માં વિશેનું કાવ્ય જનની શીખ્યા હતા. તેમાં આપણે માતૃભૂમિનો અને માતાનો મહિમા ગાયો હતો. આજના અંકમાં આપણે હાઈસ્કૂલમાં પાઠ ભણવાનો છે. આ શીર્ષક પરથી આપણને સમજાય કે તેમાં હાઈસ્કૂલની બધી વાતો હશે, બરાબર ને? ચાલો આપણે હાઈસ્કૂલમાં પાઠના લેખક વિશે હવે જાણીએ. શ્રી મોહનદાસ કરમચંદ ગાંધી. તેમનો જન્મ 2 ઓક્ટોબર 1869 ના રોજ પોરબંદરમાં થયો હતો. તેમનું મૃત્યુ 30 જાન્યુઆરી 1948 ના રોજ થયું હતું. લેખક શ્રી મોહનદાસ ગાંધી રાષ્ટ્રપિતા અને મહાત્મા ગાંધી તરીકે સમસ્ત ભારતીય પ્રજાના હૃદયમાં આદરભર્યું સ્થાન પામ્યા છે. તેઓ વકીલાતનો વ્યવસાય કરતા હતા ત્યારે તેમણે દક્ષિણ આફ્રિકામાં વસતા હિન્દીઓ ઉપર ગોરા અંગ્રેજોના રંગદ્વેષના જુલમ સામે સ્વમાન અને હક માટે લડત ચલાવી હતી. જીવનભર તેમણે સત્ય અને અહિંસાની ઉપાસના કરી હતી. સત્યના પ્રયોગો અથવા આત્મકથામાં ગાંધીજીએ નિખાલસતાથી સત્યની પ્રતિષ્ઠા કરતી પોતાની જીવનકથા સરળ અને સચોટ ગદ્યમાં નિરૂપી છે, જે વિશ્વભરની ઉત્તમ આત્મકથાઓમાંની એક છે. હિન્દ સ્વરાજ, આરોગ્યની ચાવી, અનાસક્તિ યોગ, મંગલ પ્રભાત, વ્યાપક ધર્મ ભાવના વગેરે અનેક પુસ્તકોમાં તેમના વિચારો રજૂ થયા છે. દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ પુસ્તકમાં ત્યાં ચાલેલી 8 વર્ષ લાંબી સત્યાગ્રહની લડતનો ચિતાર આપ્યો છે. ઇન્ડિયન ઓપિનિયન
यंग इंडिया, नवजीवन, हरिजन बंधु वगैरे विचार पत्रों ना तेओ तंत्री हता। गांधीजी ना तमाम लखाणों गांधीजी नो अक्षरदेह नामे ग्रंथ श्रेणी रूपे प्रगट थया छे। सादगी, स्वाभाविकता, सरलता अने भाषानु तळपदुबळ तेमना गद्यनी लाक्षणिकता छे। तेमणे राष्ट्र घडतर अने लोक शिक्षणना कार्यमां उमदा फाळो आप्यो हतो। बाळ दोस्तो, हाई स्कूलमां ए पाठ गांधीजीनी आत्मकथा सत्यना प्रयोगो अथवा आत्मकथामांथी लेवामां आव्यो छे, जेमां एमना विद्यार्थी जीवनना केटलाक स्मरणो अने एमना शिक्षण विशेना विचारो स्पष्ट रीते रजू थया छे। तो चालो हवे आपणे आ पाठनुं एनिमेशन जोईए, जेमां ते समयनुं दृश्य देखाशे अने दरेक पात्र वातो करता पण जोवा मळशे। बधा तैयार छो ने? विवाह थया त्यारे हूँ हाईस्कूल मां भणतो हतो, ए हूँ आगळ लखी गयो छु। ते वेळा अमे त्रणे भाई एक ज स्कूल मां भणता, ज्येष्ठ बंधु उपला धोरण मां हता, ने जे भाईना विवाहनी साथे मारा थया हता ते माराथी एक वर्ष आगळ हता। विवाहनु परिणाम ए आव्यु के अमारु बे भाईनु एक वर्ष नकामु गयु। मारा भाईने सारु तो एथी ए विषम परिणाम आव्यु। विवाह पछी ते निशाळमां न ज रही शक्या। आवु अनिष्ट परिणाम तो दैव जाणे केटला जुवानोनु आवतु हशे। विद्याभ्यास ने विवाह बेव एक साथे तो हिंदू संसार माज होय। मारो अभ्यास चालू रह्यो, हाई स्कूल मा हूँ फोट निशाळियो न गणातो। शिक्षकोनी प्रीति तो हमेशा साचवी हती। दरेक वर्षे माँ बाप ने विद्यार्थीना अभ्यास तेमज वर्तन विषय प्रमाणपत्र मोकलवामां आवता। तेमां कोई दिवस मारू वर्तन के अभ्यास खराब होवानी टीका थई नथी। बीजा धोरण पछी इनामो पण लीधा ने पांचमा तथा छठा धोरण मा अनुक्रमे मासिक 4 रुपया ने 10 रुपयानी शिष्यवृत्ति पण मळी हती। आ मळवामां मारी होशियारी करता दैवे वधारे भाग लीधो हतो। ए वृत्तियो बधा विद्यार्थियों ने सारू नहीं, पण जेओ सोरठ प्रांतना होय तेमां पहलू पद भोगवे तेने सारू हती। 40-50 विद्यार्थियोंना वर्ग मा ते काले सोरठ प्रांतना विद्यार्थी केटला होय शके। मारू पोतानु स्मरण एवू छे के मने मारी होशियारी ने विषे कई मान नहतो। इनाम के शिष्यवृत्ति मळे तो मने आश्चर्य थतो, पण मारा वर्तन विषे मने बहु चीवट हती। वर्तन मा खोड आवे तो मने रडवू ज आवे। शिक्षक ने ठपको आपवो पड़े एवो मारे हाथे कई पण थाय, अथवा शिक्षक ने तेवो भासे ए मने असह्य थई पड़े। एक वखत मार खावो पड़्यो हतो एवो मने स्मरण छे। मारनु दुख न हतो, पण हूँ दंडने पात्र गणायो
એ મહાદુખ હતો। હું ખૂબ રડ્યો। આ પ્રસંગ પહેલા કે બીજા ધોરણનો છે, બીજો પ્રસંગ સાતમા ધોરણનો છે। તે વખતે દોરાબજી એદલજી ગીમી હેડમાસ્ટર હતા। તે વિદ્યાર્થી પ્રિય હતા, કેમ કે તેઓ નિયમ જળવાવતા, પદ્ધતિસર કામ કરતા ને લેતા તથા શિક્ષણ ઠીક આપતા। તેમણે ઉપલા ધોરણના વિદ્યાર્થીઓને સારું કસરત, ક્રિકેટ ફરજિયાત કર્યા હતા। મને તેનો અણગમો હતો। ફરજ પડી તે પહેલા તો કદી કસરત, ક્રિકેટ કે ફૂટબોલમાં ગયો જ નહોતો। ન જવામાં મારી શરમાળ પ્રકૃતિ પણ એક કારણ હતું। હવે હું જોઉં છું કે એ અણગમો મારી ભૂલ હતી। કસરતને શિક્ષણની સાથે સંબંધ ન હોય એવા ખોટા વિચાર તે વેળા હું ધરાવતો। પાછળથી સમજ્યો કે વ્યાયામને લીધે શારીરિક કેળવણી ને માનસિકતા જેવું જ સ્થાન વિદ્યા અભ્યાસમાં હોવું જોઈએ। છતાં કસરતમાં ન જવાથી મને નુકસાન ન થયું એમ મારે જણાવવું જોઈએ। તેનું કારણ એ છે કે પુસ્તકોમાં ખુલ્લી હવા, ખાવા ફરવા જવાની ભલામણ વાંચેલી તે મને ગમેલી, ને તેથી હાઈસ્કૂલના ઉપલા ધોરણોથી જ ફરવા જવાની મને ટેવ પડી હતી, તે છેવટ લગી રહી। ફરવું એ પણ વ્યાયામ તો છે જ, તેથી મારું શરીર પ્રમાણમાં કસાયેલું બન્યું। અણગમાનું બીજું કારણ પિતાજીની સેવા કરવાની તીવ્ર ઈચ્છા હતું। નિશાળ બંધ થાય કે તરત ઘેર પહોંચી સેવામાં પડી જતો। જ્યારે કસરત ફરજિયાત થઈ ત્યારે આ સેવામાં વિઘ્ન પડ્યો। પિતાજીની સેવા કરવાને ખાતર કસરતની માફી મળવી જોઈએ એવી વિનંતી કરી, પણ ગીમી સાહેબ શાના માફી આપે? એક શનિવારે નિશાળ સવારની હતી, સાંજે 4 વાગે કસરતમાં જવાનું હતું। મારી પાસે ઘડિયાળ નહોતી, આકાશમાં વાદળા હતા, તેથી વખતની કંઈ ખબર ન રહી। વાદળાથી હું છેતરાયો, કસરતમાં પહોંચું, ત્યાં તો બધા જતા રહ્યા હતા। બીજે દિવસે ગીમી સાહેબે હાજરી તપાસી તો હું ગેરહાજર નીકળ્યો। મને કારણ પૂછ્યું, મેં તો જે હતું તે કારણ બતાવ્યું। તેમણે તે સાચું ન માન્યું ને મારો એક આનો કે બે આના, એ કેટલો હતો એ બરાબર યાદ નથી, પણ મને દંડ થયો। હું ખોટો ઠર્યો, મને અતિશય દુઃખ થયું। હું ખોટો નથી એ કેમ સિદ્ધ કરું? કશો ઉપાય ન રહ્યો। મનમાં ને મનમાં સમસમી રહ્યો, રોયો, સમજ્યો કે સાચું બોલનારે ને સાચું કરનારે ગાફેલ પણ ન રહેવું જોઈએ। આવી ગફલત મારા ભણતરના સમયમાં આ પહેલી અને છેલ્લી હતી। મને ઝાંખું સ્મરણ છે કે છેવટે હું એ દંડ માફ કરાવી શક્યો હતો। કસરતમાંથી તો મુક્તિ મેળવી જ નિશાળના સમય પછી પોતે મારી હાજરી પોતાની સેવાના અર્થ ઈચ્છે છે એવો પિતાશ્રીનો કાગળ હેડમાસ્તરને મળવાથી મુક્તિ મળી।
व्यायाम ने बदले परवानु राख्यो। तेथी शरीर ने व्यायाम न कराव्यानी भूल ने सारू कदाच मारे सजा नथी भोगवी पड़ी, पण बीजी एक भूलनी सजा हूँ आज लगी भोगवी रह्यो छु। भणतर मां अक्षर सारा लखवानी जरूर नथी, एवो खोटो ख्याल मारा मां क्यांथी आव्यो ए हूँ जानतो नथी, पण चेक विलायत जता लगी ए रह्यो। पछी अने मुख्यत्वे करीने दक्षिण आफ्रिका मां ज्या वकीलोना अने दक्षिण आफ्रिका मां जन्मेला ने भणेला नवयुवकोना मोतीना दाणा जेवा अक्षरो जोया त्यारे हूँ लजवायो ने पछतायो। मैं जोयो के नठारा अक्षर ए अधूरी केळवणी नी निशानी गणावी जोईए। मैं मारा अक्षर पाछळथी सुधारवा प्रयत्न कर्यो, पण पाके घड़े कई कांठा चढ़े जुवानी मां जेनी मैं अवगणना करी ते हूँ आज लगी नथी ज करी शक्यो। दरेक नवयुवक अने युवती मारा दाखला थी चेते ने समझे के सारा अक्षर ए विद्यानु आवश्यक अंग छे। सारा अक्षर शिखवाने सारू चित्रकला आवश्यक छे। हूँ तो एवा अभिप्राय ऊपर पहुँचो छु के बाळकोने चित्रकला प्रथम शिखववी जोईए। जेम पक्षीओ वस्तुओ वगैरे ने जोई बाळक तेने याद राखी सहजे ओळखे छे, तेमज अक्षर ओळखता शीखे ने ज्यारे चित्रकला शीखी चित्रो वगैरे काढ़ता शीखे त्यारे अक्षर काढ़ता शीखे तो तेना अक्षर छापेल जेवा थाय। आ कालना विद्याभ्यासना बीजा बे स्मरण नोंधवा लायक छे। विवाह ने लीधे एक वर्ष भांग्यू ते बचावी लेवानो बीजा धोरण मा मास्तरे मारी पासे विचार करावयो। मेहनतु विद्यार्थी ने एम करवानी रजा त्यारे तो मळती, आथी त्रीजा धोरण मा हूँ छ मास रह्यो ने उनाळानी रजा पहलानी परीक्षा पछी मने चौथा धोरण मा मुक्यो। अहीं थी केटलुक शिक्षण अंग्रेजी मार्फते शुरू थाय। मने कशी समझ न पड़े, भूमिति पण चौथा धोरण मा शुरू थाय। हूँ तेमा पाछळ तो हतो ज ने वळी ए मुद्दल न समझाय। भूमिति शिक्षक समझावामां सारा हता, पण मने कई गेड़ज न बेसे। हूँ घणी वेला निराश थतो, कोई वेला एम थाय के बे धोरण एक वर्ष मां करवानु छोड़ी हूँ त्रीजा धोरण मां चाल्यो जाऊं। पण एम करू तो मारी लाज जाए ने जेने मारा खंत ऊपर विश्वास राखी मने चढ़ावानी भलामण करी हती ते शिक्षकनी पण लाज जाए। ए भय थी नीचे उतरवानो विचार तो बंधज राख्यो। प्रयत्न करता करता ज्यारे युक्लिड ना तेरमा प्रमेय ऊपर आव्यो त्यारे एकाएक मने थयो के भूमिति तो सहला मां सहलो विषय छे,
જેમાં કેવળ બુદ્ધિનો સીધો ને સરળ પ્રયોગ જ કરવાનો છે, તેમાં મુશ્કેલી શી? ત્યારબાદ હંમેશા ભૂમિતિ મને સહેલો અને રસિક વિષય થઈ પડ્યો. સંસ્કૃતે મને ભૂમિતિ કરતા વધારે મુશ્કેલી પાડી. ભૂમિતિમાં ગોખવાનું તો કંઈ જ ન મળે, ત્યારે સંસ્કૃતમાં તો મારી દ્રષ્ટિએ બધું ગોખવાનું જ રહ્યું. આ વિષય પણ ચોથા ધોરણથી શરૂ થયેલો, છઠ્ઠા ધોરણમાં હું હાર્યો. સંસ્કૃત શિક્ષક બહુ સખત હતા, વિદ્યાર્થીઓને ઘણું શીખવવાનો લોભ રાખતા. સંસ્કૃત વર્ગ ને ફારસી વર્ગ વચ્ચે એક જાતની હરીફાઈ હતી. ફારસી શીખવનાર મૌલવી નરમ હતા. વિદ્યાર્થીઓ માહે માહે વાત કરે કે ફારસી તો બહુ સહેલું છે ને ફારસી શિક્ષક બહુ ભલા છે. વિદ્યાર્થી જેટલું કરે તેટલાથી તે નિભાવી લે છે. હું પણ સહેલું છે એમ સાંભળી લોભાયો ને એક દિવસ ફારસીના વર્ગમાં જઈ બેઠો. સંસ્કૃત શિક્ષકને દુઃખ થયું. તેમણે મને બોલાવ્યો. તું કોનો દીકરો છે એ તો સમજ. તારા ધર્મની ભાષા તું નહીં શીખે? તને જે મુશ્કેલી હોય તે મને બતાવ. હું તો બધા વિદ્યાર્થીઓને સરસ સંસ્કૃત શીખવવા ઈચ્છું છું. આગળ જતા તો તેમાં રસના ઘૂંટડા પીવાના છે. તારે એમ હારવું ન જોઈએ. તું ફરી મારા વર્ગમાં બેસ. હું શરમાયો. શિક્ષકના પ્રેમની અવગણના ન કરી શક્યો. આજે મારો આત્મા કૃષ્ણ શંકર માસ્તરનો ઉપકાર માને છે, કેમ કે જેટલું સંસ્કૃત હું તે વેળા શીખ્યો તેટલું પણ ન શીખ્યો હોત તો આજે મારાથી સંસ્કૃત શાસ્ત્રોમાં રસ લઈ શકાય છે તે ન લઈ શકાત. મને તો એ પશ્ચાતાપ થાય છે કે હું સંસ્કૃત વધારે ન શીખી શક્યો, કેમ કે પાછળથી હું સમજ્યો કે કોઈ પણ હિન્દુ બાળકે સંસ્કૃતના સરસ અભ્યાસ વિના ન જ રહેવું જોઈએ. હવે તો હું એવું માનું છું કે ભારત વર્ષના ઉચ્ચ શિક્ષણ ક્રમમાં સ્વભાષા ઉપરાંત રાષ્ટ્રભાષા હિન્દી, સંસ્કૃત, ફારસી, અરબી અને અંગ્રેજીને સ્થાન હોવું જોઈએ. આટલી ભાષાની સંખ્યાથી કોઈએ ડરી જવાનું કારણ નથી. ભાષા પદ્ધતિસર શીખવવામાં આવે અને બધા વિષયો અંગ્રેજીની જ મારફતે શીખવાનો ને વિચારવાનો બોજો આપણી ઉપર ન હોય તો ઉપલી ભાષાઓ શીખવામાં બોજો નથી. એટલું જ નહીં પણ તેમાં અતિશય રસ રહેલો છે. વળી જે એક ભાષાને શાસ્ત્રીય પદ્ધતિથી શીખે છે તેને પછી બીજાનું જ્ઞાન સુલભ થઈ પડે છે. ખરું જોતા તો હિન્દી, ગુજરાતી, સંસ્કૃત એક ભાષામાં ગણી શકાય, તેમજ ફારસી ને અરબી એક ગણાય. ફારસી જો કે સંસ્કૃતને લગતી છે ને અરબી હિબ્રુને લગતી છે, છતાં બંને ઇસ્લામના પ્રગટ થયા પછી ખેડાયેલી છે, તેથી બંને વચ્ચે નિકટ સંબંધ છે. ઉર્દુને મેં અલગ ભાષા નથી ગણી,
કેમ કે તેના વ્યાકરણનો સમાવેશ હિન્દીમાં થાય છે. તેના શબ્દો તો ફારસી અને અરબી જ છે. ઊંચા પ્રકારનું ઉર્દુ જાણનારને અરબી અને ફારસી જાણવું પડે એવું છે, જેમ ઊંચા પ્રકારનું ગુજરાતી, હિન્દી, બંગાળી, મરાઠી જાણનારને સંસ્કૃત જાણવું આવશ્યક છે. ચાલો આવતા અંકમાં શું શીખીશું તેનું જરા આયોજન જોઈ લઈએ. આવતા અંકમાં આપણે કથાકાવ્યની સમજૂતી મેળવવાની છે. તેના બાદ શબ્દ સમજૂતી અને તેનો વાક્ય પ્રયોગ કરતા પણ શીખીશું. ત્યારબાદ આપણે ભાષા સજ્જતા વિશે શીખીશું. આજનો સવાલ: ગાંધીજીને છઠ્ઠા ધોરણમાં કેટલી શિષ્યવૃત્તિ મળી હતી? એ માસિક 4 રૂપિયા, બી માસિક 8 રૂપિયા, સી માસિક 14 રૂપિયા, ડી માસિક 10 રૂપિયા. વિદ્યાર્થી મિત્રો, તમે તમારા જવાબ તમારી ટીવી સ્ક્રીન પર જોવા મળતા ટોલ ફ્રી નંબર પર ફોન કરીને આપી શકો છો. આવતા અંકમાં આપણે ફરી મળીશું. ત્યાં સુધી ભણજો, ગણજો અને સાથે સાથે રમજો પણ ખરા. તો આવજો.